फोर्थ, ही विल विजिटेड वलसाड डिस्ट्रिक्ट टुमोरो। मित्रों अहीं कीवर्ड जे छे टुमोरो आपेलू छे, माटे रेखांकित शब्द में विजिटेड नहीं पण विजिट आवशे भविष्यकाळ छे माटे। नेक्स्ट फिफ्थ, लायन वॉज ध किंग ऑफ द फॉरेस्ट। अहीं वॉज आपेलू छे, वॉज ने जगह आपणे इज लखीशुं, तो राइट आंसर छे इज। बी, नीचे आपेला प्रश्नोना जवाब आपो। पहलो जोईए, हु कट द नेट। राइट आंसर छे अ रैट कट्स द नेट। सेकंड, हाउ मेनी बॉटल्स ऑफ वॉटर कैन अ कैमल ड्रिंक एट अ टाइम। राइट आंसर छे अ कैमल कैन ड्रिंक 200 बॉटल्स ऑफ अ वॉटर एट अ टाइम। थर्ड, वेयर डिड द पैरट लिव। आंसर छे द पैरट लिव्ड इन अ केज। फोर्थ, वॉट डिड मिस्टर मफतलाल सी अंडर द ट्री। आंसर छे ही सो एन एग अंडर द ट्री। फिफ्थ, वेयर डिड द डियर हाइड इन द एंड। आंसर द डियर हिड इन अ बुश इन द एंड। क्वेश्चन नंबर 3, ए जोड़का जोड़ो। ए एमा 1 जोइए डॉक्टर, तो एमा आवशे थर्ड, कैन क्योर टूथेक। बी सेकंड जोइए कारपेंटर सुथार। राइट आंसर छे कैन मेक फर्निचर, एटले के फर्निचर बनावी शके छे। 3, टीचर शिक्षक, एमां 1 आवशे कैन टीच इन द क्लासरूम। 4, टेलर दर्जी। सेकेंड आवशे कैन स्टीच अ शर्ट। 5, मेसन कड़ियो। कैन बिल्ड वॉल्स। बी जोइए, नीचे आपेला शब्दों माथी जुदा पड़ता शब्दों फरते वर्तुर करो। एमा 1 छे टाइगर, एंट, कैमल, जिराफ। राइट आंसर छे एंट। सेकंड, स्टूडेंट, कारपेंटर, डॉक्टर, मेसन। अहीं जोईए तो कारपेंटर छे एटले के सुथार, डॉक्टर, मेसन कड़ियो, अने स्टूडेंट जे छे ए विद्यार्थी छे ए अलग पड़े छे, बाकी बधा व्यवसाय कार्यो छे कि जे व्यवसाय करे छे। तो स्टूडेंट इज द राइट आंसर। थर्ड, रोज, लोटस, सनफ्लावर, ऑरेंज। मित्रों अहीं आ त्रणे ए फ्लावर छे अने ऑरेंज ए अलग पड़े छे, माटे आपणे एने वर्तुळ करीशुं। राइट आंसर छे ऑरेंज। फोर्थ જોઈએ, કાર, ટ્રેક્ટર, બાયસિકલ, ટ્રક।
અહીં બાઇસિકલ જે છે એના ટુ વ્હીલ છે અને બાકી બધા જે વ્હીકલ જે છે એના ફોર વ્હીલ છે. રાઇટ આન્સર છે બાઇસિકલ. ફિફ્થ, ફેન, લેડી ફિંગર, બિન્ડો, બ્રિંજલ, રીંગણ, પોટેટો, બટાટા. અહીં ફેન એટલે પંખો, તો ફેન એ અલગ પડે છે. ઇટ મીન્સ રાઇટ આન્સર છે. આગળ જોઈએ મિત્રો, સી, યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. અહીં આપણને કૌંસ આપેલા છે, કૌંસમાંથી રાઇટ આન્સર જે છે એ આપણે નીચેની ખાલી જગ્યામાં લખવાનું છે. રૂપેશ અને મિસ્ટર પરીખ આ બંને વચ્ચેની કન્વર્ઝેશન છે, જોઈએ. રૂપેશ સેઝ, રૂપેશ કહે છે, ગુડ ઇવનિંગ સર. મિસ્ટર પરીખ સેઝ, ઓ રૂપેશ, ગુડ ઇવનિંગ, વોટ્સ ધ મેટર? રૂપેશ સેઝ, સર, વિલ યુ પ્લીઝ ગીવ મી સમ ટી લીવ્સ? મિસ્ટર પરીખ સેઝ, ઓફકોર્સ, હિયર દે આર. રૂપેશ સેઝ, થેન્ક યુ સર. ક્વેશ્ચન નંબર 4A, નીચે આપેલા કોષ્ટક પરથી પ્રશ્નોના જવાબ આપો. અહીંયા ટેબલ જે છે એ ટેબલ પરથી આપણે આ જે ક્વેશ્ચન આન્સર છે એ લખવાના છે. ચાલો જોઈએ. ફર્સ્ટ છે, હુ કેન નોટ ક્લાઇમ્બ, કોણ ચઢી શકતું નથી? તો રાઇટ આન્સર છે, રેબિટ એન્ડ ડોગ કેન નોટ ક્લાઇમ્બ. સેકન્ડ, કેન ફ્રોગ ડાન્સ? નો, ઇટ કેન્ટ. થર્ડ, હુ કેન ફ્લાય? તો બેટ કેન ફ્લાય ઇઝ ધ રાઇટ આન્સર. ફોર્થ, રેટ કેન નોટ બ્લેન્ક, રોર, રેટ કેન નોટ રોર. ફિફ્થ, હાઉ મેની એનિમલ્સ આર ધેર? There are 9 animals. Next જોઈએ. B, નીચેના પરિચ્છેદમાં લાયન અને કેમલને લગતા વાક્યો ભેગા થઈ ગયેલ છે, આ વાક્યો અલગ કરો. નીચે જે વાક્યો છે મિત્રો એમાંથી લાયન એને જે લગતા વાક્ય હોય એ અલગ કરવાના છે અને કેમલને જે વાક્યો લગતા હોય એ અલગ કરવાના છે. બંનેના આપણે અલગ અલગ ટેબલ બનાવીશું. અહીં જોઈ લઈએ આપણે ફટાફટ. પહેલું વાક્ય છે, શીપ ઓફ ધ ડેઝર્ટ. શીપ, જહાજ, ઓફ ધ ડેઝર્ટ, રણનું જહાજ કોણ છે? તો કેમલ. તો રાઇટ આન્સર કેમલ છે. તો એ કેમલના ટેબલમાં લખીશું. એના પછી થોર્ન્સ, કાંટા, કેન નોટ પ્રીક ઇટ, એને ભોંકતા નથી, તો કેમલ. ત્યારબાદ જોઈએ, He has thick pads. એ પણ કેમલના ટેબલમાં આવશે. Needs water. એને પાણીની જરૂર છે. Every day. દરરોજ. તો લાયન.
કેન સ્ટોર વોટર પાણીનો સંગ્રહ કરે છે ફોર ટુ વીક્સ બે અઠવાડિયા સુધી પાણીનો સંગ્રહ કરી શકે છે તો કેમલ કેન નોટ ઈટ થોની ફૂડ લાયન કેન રન 80 કિલોમીટર્સ એન અવર લાયન કિંગ્સ ઓફ ધ ફોરેસ્ટ જંગલનો રાજા તો એ લાયનના ટેબલમાં આવશે ડઝ નોટ ઈટ એવરી ડે કેમલ હેઝ હમ્પ એને ખૂંધ છે એ પણ કેમલ ત્યારબાદ જોઈએ સી નીચે આપેલા સ્પેલિંગ્સ પૈકી સાચા સ્પેલિંગ્સ પર તે વર્તુર કરો એક મેનેજર તો એમ એ એન એ જી ઈ આર સેકન્ડ ક્રો સી આર ઓ ડબલ્યુ થર્ડ થ્રેડ ટી એચ આર ઈ એ ડી ફોર્થ સ્પેરો એસ પી એ ડબલ આર ઓ ડબલ્યુ ફાઇવ થીક ટી એચ આઈ સી કે ક્વેશ્ચન નંબર ફાઇવ એ નીચે આપેલા વિષયો પૈકી ગમે તે એક વિષય પર નિબંધ લખો એસે લખવાનો છે મિત્રો એમાં એકદમ ઇઝી છે ત્રણે ત્રણ માય ફેમિલી ધ ડોગ એન્ડ માય ક્લાસરૂમ એક એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે માય ફેમિલી આપણા ફેમિલી વિશે લખ્યું છે એમાં વોટ્સ યોર નેમ માય નેમ ઇઝ હર્ષ વેર ડુ યુ લીવ આઈ લીવ ઇન આનંદ હાઉ મેની મેમ્બર્સ આર ધેર ઇન યોર ફેમિલી Though there are four members or five members in my family, આપણે એ રીતે લખી શકીએ મિત્રો. Fourth, what is your father's name? My father's name is પ્રકાશભાઈ. It means અહીં આપણા means કે તમારા પપ્પાનું નામ લખવાનું છે. Fifth, what does your father do? પપ્પા શું કામ કરે છે એના વિશે લખવાનું છે. He is a worker. તો એવી રીતે 6, 7 to 10 સુધી આજે ટોપિક છે એના આધારે એસે લખીશું. સેકન્ડ ધ ડોગ એના વિશે અને માય ક્લાસરૂમ. ત્યારબાદ આગળ જોઈશું બી નીચે આપેલ ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ આપો. સ્પેરો વિશે એક પેરેગ્રાફ છે મિત્રો એના આધારે નીચે 5 પ્રશ્નો છે અને 5-5 પ્રશ્નોના જવાબ આ ફકરામાંથી મળી રહેશે. ચાલો જોઈએ. નંબર 1 હુ વર ગુડ ફ્રેન્ડ્સ સારા મિત્રો કોણ હતા તો એનો આન્સર છે અ સ્પેરો એન્ડ અ પેરટ વર ગુડ ફ્રેન્ડ્સ. અહીં સુધી એનો આન્સર આવશે મિત્રો. સેકન્ડ વેર ડીડ ધ સ્પેરો લીવ સ્પેરો ચકલી ક્યાં રહેતી હતી તો એનો આન્સર અહીંથી સ્ટાર્ટ થશે ધ સ્પેરો લીવડ ઓન અ ટ્રી. થર્ડ હુ વોઝ હેપી તો સ્પેરો વોઝ હેપી. ફોર્થ વોટ ડીડ પારુલ ગીવ ટુ ધ પેરટ પારુલે પોપટને શું આપ્યું આન્સર જોઈએ એનો. પારુલ ગેવ ધ પેરટ ગુડ ફૂડ. ફિફ્થ વોટ ડીડ બોથ ધ ફ્રેન્ડ્સ ડુ એટ ધ એન્ડ બંને મિત્રોએ એટ ધ એન્ડ એટલે કે છેવટે છેલ્લે શું કર્યું તો એનો આન્સર અહીંથી સ્ટાર્ટ થશે બોધ The friends flew away in the open sky. મિત્રો આ રીતે બીજા પણ વિષય અને ધોરણના એજ્યુકેશનલ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ જોતા રહો. ઘરે રહો, સ્વસ્થ રહો અને વધુમાં અમારી વેબસાઇટ
એની પણ મુલાકાત લેતા રહેજો, જેથી એજ્યુકેશનલ ગેમ્સ એનો પણ તમને ઘરે બેઠા લાભ મળી શકે.